નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 2.3 ભણી ગયા પછી હવે આપણે જોશું સ્વાધ્યાય 2.4. તેમાં આવે છે ઉકેલો. હવે ગુણાકાર અપૂર્ણાંકના જે ગુણાકાર લીધા તે પૂરા થઈ જાય છે. હવે શું શરૂ થાય છે? તો કે અપૂર્ણાંકના ભાગાકાર. ચેપ્ટરની શરૂઆતમાં તમને યાદ હોય તો મેં તમને એક વસ્તુ શીખડાવેલી, એટલે આખ્યા શીખડાવેલી વ્યસ્ત તમને બધાને સમજાવેલું.
કે શું દબાણ કોને કહેવાય તો કે જેનો અંશ નાનો અને છેદ મોટો હોય તેને કેવા અપૂર્ણાંક કહેવાય તો કે શું દબાણ અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો કે જેનો અંશ મોટો અને છેદ નાનો હોય તેને કેવું કહેવાય તો કે અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ એટલે શું તો કે જેને અંશ છેદ ન હોય એક વડે સરસ મજાની પૂર્ણ સંખ્યા જ બની જતી હોય તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે હવે પેલું આપેલું છે ત્રણ સપ્તમાંશ ત્યાર પછી આપેલું છે પાંચ અષ્ટમાંશ ત્યાર પછી આપેલું છે નવ સપ્તમાંશ ત્યાર પછી છે છ પંચમાંશ બાર સપ્તમાંશ એક અષ્ટમાંશ અને ત્યાર પછી આપેલું છે એક અગિયારાંશ આટલી આપેલી છે આ બધાની આપણે શું શોધવાની છે તો પૂર્ણાંક પહેલા તો વ્યસ્ત સંખ્યા અને વ્યસ્ત સંખ્યા શોધ્યા પછી એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક આપણે કહેવાનું છે તો ત્રણ ના છેદમાં સાત નો વ્યસ્ત શું થાય સાત ના છેદમાં ત્રણ હવે છેદ નાનો છે અને અંશ મોટો છે તો કેવો અપૂર્ણાંક ત્યાર પછીનો દાખલો છે
Sau erans. Erans făcut una care mi s-a întâmplat. Sau am fiat o sumare. S-a plăuia o scrică pe el săptămâna. Ce-o bunia, e. De pe bunia, sa. Ce-o e cu, ce-o. De pe să ta, e care. Iar ca ce ia pe duce, era cu mi s-a una ca pe o păi. Mi s-a una ca pe să fac pe o păi. Că pe așa că punea cum am pe o păi. Păi, trăm ce-o. Ba, ba, e, e.
ત્રિયાંશ ભાગ્યા 8 તૃતીયાંશ. ત્યાર પછી આપેલું છે 2 પંચમાંશ ભાગાકાર કરીને સાથે 1 ગુણ્યા 1 દ્વિતીયાંશ. ત્યાર પછી આપેલું છે 3 ગુણ્યા 1 પંચમાંશ ભાગ્યા 1 ગુણ્યા 2 તૃતીયાંશ. ત્યાર પછી 2 ગુણ્યા 1 પંચમાંશ ભાગ્યા 1 ગુણ્યા 1 પંચમાંશ. પાંચમો દાખલો, તો કે પેલા તો સરવાળાની શુદ્ધમાં પેલા પડે 2 તરી 6 અને 7 7 ના છેદમાં 2 ભાગાકારની નિશાની 8 તૃતીયાંશ 7 દ્વિતીયાંશ ગુણ્યા 3 અષ્ટમાંશ 7 ગુણ્યા 3 અને 8 ગુણ્યા 2 2 ગુણ્યા 8 7 તરી 31 8 2 16 મિશ્રમાં પેલી 16 એકું 16 16 ને 5 21 એક પૂર્ણાંક 5 16 ને સારો જવાબ આવે. ત્યાર પછી 2 પંચમાંશ ભાગાકારની નિશાની 2 એકું 2 2 ને 3 3 ના છેદમાં 2 વ્યસ્ત કરી 2 પંચમાંશ ગુણાકારની નિશાની 2 ના છેદમાં 3 2 ગુણ્યા 2 5 ગુણ્યા 3 2 નું 4 અને 5 તરી 15. ત્યાર પછી 5 તરી 15 ને 16 16 ના છેદમાં 5 ભાગાકારની નિશાની 3 એકું 3 3 ને 2 5 8 ના છેદમાં 3 16 ના છેદમાં 5 ગુણાકારની નિશાની 3 ના છેદમાં 5 16 ગુણ્યા